દિયોદરના ફુરણા અને વાતમ ગામે બે પશુ સારવાર કેન્દ્ર ખુલ્લા મુકાયા. અંદાજિત 1 કરોડના ખર્ચે તૈયાર કરાયા બનાસકાંઠા જિલ્લા પશુઓને ઝડપી સારવાર મળી રહે તે હેતુથી ગામડે ગામડે પશુ સારવાર કેન્દ્રો ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે, જેમાં પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને જિલ્લા પંચાયત બનાસકાંઠા સંચાલિત દ્વારા દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આજે 2 પશુ સારવાર કેન્દ્રો અંદાજિત 1 કરોડના ખર્ચે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જેમાં દિયોદર તાલુકાના ફુરણા અને વાતમ ગામે આજે નવનિર્માણ પામેલ પશુ સારવાર કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પશુપાલન નિયામક કેજી બ્રહ્મક્ષત્રિય ત્યારબાદ પશુ સારવાર કેન્દ્રના પટાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી પધારેલ મહેમાનને આવકારી શાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ફુરણા ગામે અંદાજિત 1 વીઘા જેટલી જમીન આપનાર દાતા શ્રી પ્રવીણભાઈ પટેલનું ધારાસભ્ય કેસાજી ચૌહાણના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ફુરણા ગામે પશુ સારવારના કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પશુપાલન નિયામક કેજી બ્રહ્મક્ષત્રિય, ટીડીઓ એમડી દવે, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ પનરાજસિંહ વાઘેલા, બનાસ બેંક ડિરેક્ટર ઈશ્વરભાઈ પટેલ, ફુરણા સરપંચ નારણજી ઠાકોર, ડેપ્યુટી સરપંચ ભમરસિંહ વાઘેલા, જમીનના દાતા ભારતીય કિસાન સંઘના પ્રચારક પ્રમુખ પ્રવીણભાઈ પટેલ સહિત પશુપાલન વિભાગના ડોક્ટર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, જગદીશ પટિયાર. આજે ફોરણા ખાતે ગુજરાત સરકાર દ્વારા લગભગ 54 લાખના ખર્ચે તૈયાર થયેલું પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનું આજે લોકાર્પણ થયું છે. આ પ્રસંગે ગુજરાત સરકાર, રાજ્યનું પશુપાલન ખાતું સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને આ વિસ્તારના પશુપાલકો ગામને સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ અગાઉ સવારે વાતમ જૂના ખાતે પણ પશુ દવાખાનાનું લોકાર્પણ થયું, એ પ્રસંગે પણ રાજ્ય સરકારનો, પશુપાલન ખાતાનો સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. કોઈના ખાતેના કાર્યક્રમમાં ગામ લોકો, વિવિધ સમાજના આગેવાનો, પશુપાલકો, ભાઈઓ બહેનો અને વિશાળ સંખ્યામાં પત્રકારોએ પણ હાજરી સૌનો આભાર ભારતમાં રાખી દીધો. જિલ્લા પંચાયત સંચાલિત પશુપાલન શાખા હસ્તકનું પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ફોરણાનું નવીન બાંધકામ જે 54 લાખના ખર્ચે મંજૂર થયેલું હતું તે અત્યારે બનીને તૈયાર થયેલ છે. એનું આજે આપણે લોકાર્પણની વિધિ રાખેલી છે, તેમાં માનનીય ધારાસભ્યશ્રી, આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી એવું કેસાજી ચૌહાણ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આપણે એમનું લોકાર્પણ કર્યું છે અને ગામના અને આજુબાજુ ગામના તમામ પશુપાલકોને, પશુઓને એની પૂરેપૂરી સારવાર મળી રહે એવી અપેક્ષા સાથે આ તમામને આજે અનુરોધ પણ કર્યો છે. તમામ સ્ટાફને રેગ્યુલર હાજરી આપવાનું અને જે ચાર્જના સમયમાં હોય તો અહીંયા ફોન નંબર સાથે એમને પણ કોન્ટેક્ટ કરીને તમામના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવેલી છે. એટલે આ ગામના તમામ પશુપાલકોને આ તબક્કે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ. કેવા પ્રકારની અહીંયા પશુઓની સેવા કરવામાં આવશે? આ એક આપણા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર છે. પ્રાથમિક સારવારને લગતું કોઈ પણ કામ હોય, પાટાપિંડીને લગતી હોય કે રસીકરણની હોય, કૃત્રિમ વિતરણની કામગીરી હોય, એવી તમામ પ્રકારની કામગીરી અહીંયા કરવામાં આવશે અને કોઈ મોટું હોય, ઓપરેશન હોય તો આપણા જે નજીકના પશુ દવાખાના છે, દિયોદર છે, રૈયા છે અને આજે જે નવું પશુ દવાખાનાનું પણ લોકાર્પણ કર્યું વાતમ જૂના મુકામે, એ ત્યાંના પશુ ચિકિત્સા અધિકારીની સાથે રાખીને કોઈ પણ ઓપરેશન પણ આપણે કરી શકશું. તમામ સુવિધાઓ આપણા તાલુકા લેવલે હવે ખૂબ જ ઉપલબ્ધ છે.